પાંડી કોલેજ પાછળ આવેલા નીલખંડ સોસાયટી પાસે આવેલા પાદર દેવી માતાજીનો પાટોત્સવ દર વર્ષે હોળી ધૂળેટીના પૂર્વે પાર્ટીના ધર્મેશ ગુલાબભાઈ રાણાના પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે. જ્યારે આ વર્ષે પાદર દેવી માતાજીનો પાટોત્સવ સ્થાનિક મહાનુભાવોનું સાલ ઓઢાડી અને શ્રીફળ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પાર્ટી કોલેજ પાછળ આવેલી નીલખંડ સોસાયટી પાસે આવેલા પાદર દેવી માતાજીનો પાટોત્સવ દર વર્ષે હોળી ધૂળેટી પર્વ પાર્ટીના ધર્મેશ ગુલાબભાઈ રાણાના પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પાદર દેવી માતાજીનો પાટોત્સવમાં સ્થાનિક મહાનુભાવોમાં સાલ ઉઠાડી અને શ્રીફળ આપીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભંડારી સમાજના અગ્રણી જયંતિભાઈ ભંડારી, ભાવનાબેન અજીતભાઈ ભંડારી અને પ્રજ્ઞેશ ભંડારીનું ધર્મેશ રાણાએ ડોક્ટર લતેશ પટેલ માગેરે મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400 જેટલા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન ભંડારી કોડી પટેલ તેમજ રાણા સમાજના યુવાનોએ કર્યું હતું. કેટલા ભક્તો મહાપ્રસાદ નો લાભ લેશે? 300-400 વર્ષ થયા. કેટલા વર્ષોથી આ ઉજવણી કરવામાં આવી? છેલ્લા 5 વર્ષથી આ જે રાણા પરિવાર ગુલાબદાસ પંચરામના નગરથી છેલ્લા 5 વર્ષથી આ આયોજન થાય. આજે કોણ કોણ મહાનુભાવો આજે અહીંયા આવ્યા હતા? અમારા વડીલ શ્રી જયંતિભાઈ, શ્રી અજીતભાઈ, શ્રી અરવિંદભાઈ અને પૂજ્ય અમારા ડોક્ટર સાહેબ લતેશભાઈ. જયંતિભાઈએ કહ્યું કે દરેક ગામોમાં શહેરોમાં પાદરદેવી માતાનું મંદિર હોય છે, તેમ પારડીમાં પણ પાદરદેવી માતાનું મંદિરની સાથે સાથે ભૂત બાપાનું પણ મંદિર છે. અહીં ખૂબ જ એક આસ્થાનું પ્રતીક છે અને પાર્ટીના દરેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને અહીં મનોકામના પૂરી થાય છે. પાદરદેવી માતાના મંદિરની સાથે સાથે આજે ભૂત બાપા એટલે કે હોળીના આગલો રવિવારે એમનો જન્મદિવસ છે. એમ આજે બી ભૂત બાપાનો જન્મદિવસ છે અને એ જન્મદિન નિમિત્તે રાણા પરિવાર તરફથી શ્રી ધર્મેશભાઈ એક યજ્ઞનું આયોજન કરે છે અને એ આયોજનમાં દરેક શ્રદ્ધાળુઓને મહાપ્રસાદનું આયોજન કરીને એમને મહાપ્રસાદ. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.